વેલકમ બેક. આપની સાથે હું છું ચિત્રા. મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો હાલ આપને જણાવી દઈએ કે જે વિગતો મળી રહી છે તે અનુસાર હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા એક રીતે કરવામાં આવી છે. બે સમય જમવાનો અને નાસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે તે અંગેની જાણકારી અત્યારે આપવામાં આવી. ખાસ રેસ્ટોરન્ટમાં આ ફૂડ તૈયાર કરાયું છે જેમાં હાઇજીન કન્ડિશનનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં તેમનું ફૂડ પેકેટ જે છે તે રેડી કરવામાં આવી રહ્યું છે અને અલગ અલગ વિસ્તારની રેસ્ટોરન્ટને અહીં એક રીતે ઓર્ડર્સ આપવામાં આવ્યા છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી નાઇનના સંવાદદાતા જિજ્ઞેશ પટેલ. જિજ્ઞેશ, હોમ ક્વોરન્ટાઇન કરાયેલા લોકોનો જે આંકડો છે તે વધુ છે અને તેમને જમવાની કોઈ પણ પ્રકારની એક રીતે મુશ્કેલી ન સર્જાય તે માટે ફૂડ પેકેટ બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. આખરે કેટલા લોકો સુધી આ સેવા પહોંચાડવા માટે આ તમામ કામગીરી થઈ રહી છે જિજ્ઞેશ? તો હાલ તકનીકી ખરાબી આવી રહી છે, ફરી એક વખત સંવાદદાતા સાથે જોડાવાનો પ્રયાસ કરીશું. પરંતુ આપણે જણાવી દઈએ કે હોમ ક્વોરન્ટાઇન કરાયેલા લોકો માટે બે ટાઈમ જમવાની વ્યવસ્થા ખાસ રેસ્ટોરન્ટમાં કરવામાં આવી છે અને તેમાંથી ફૂડ પેકેટ્સ તૈયાર કરીને તેમને ઘરે પહોંચાડવામાં આવશે તે પ્રમાણેનું આયોજન થયું છે. મહત્વની વાત છે કે મોટા પ્રમાણમાં જે લોકો છે તેઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે લોકો હોમ ક્વોરન્ટાઇન છે તેમના માટે એક મહત્વપૂર્ણ સવાલ એ થાય છે કે આખરે તેઓ તેમની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે અને તેમાં ખાસ કરીને જે ખાવા પીવાનું જે સામાન છે તે કઈ રીતે લેવા જાય, પરંતુ તેની મુશ્કેલીનો અંત કંઈક આ રીતે આવી રહ્યો છે. ફરીથી સંવાદદાતા જોડાયા છે અમારી સાથે. જિજ્ઞેશ, કયા પ્રકારનું આયોજન થયું છે હોમ ક્વોરન્ટાઇન લોકો માટે જમવાની વ્યવસ્થા પહોંચાડવા? હોમ ક્વોરન્ટાઇનમાં જે પણ વ્યક્તિઓને રાખવામાં આવે છે ચિત્રા, તેઓ કોઈ પણ પ્રકારે બહાનું કાઢી અને જમવા માટેની કોઈ વસ્તુ લેવા માટે બહાર જવું છે તે પ્રકારના બહાના ન કરે, તેમજ તેમને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે થઈને આરોગ્ય વિભાગ દ્વારા તેમની એક અલાયદી વ્યવસ્થા જમવા માટેની કરવામાં આવી છે, જેમાં દરરોજ સવાર સાંજ અલગ અલગ પ્રકારની વાનગીઓ તેમને આપવામાં આવે છે. પૂર્ણપણે હાઇજીન બાબતે તેઓનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. વિશેષ રીતે રેસ્ટોરન્ટ પર આ ફૂડ તૈયાર કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારે જે જમવાનું હોમ ક્વોરન્ટાઇન થયેલા લોકો છે તેમને સારામાં સારું જમવાનું આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવાનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. અહીંના જે વ્યક્તિ છે તેમની સાથે, જે રેસ્ટોરન્ટના માલિક છે તેમની સાથે વાત કરીશું. કેટલા દિવસથી આપ આ કાર્ય કરો છો અને કયા પ્રકારે અહીંની વ્યવસ્થા કરી છે, કયા કયા પ્રકારની વસ્તુઓ આપો છો? જ્યારે આ કોરોનાની મહામારી ચાલુ થઈ છે ત્યારે અમારા તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટના ઓફિસર થ્રુ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરના આદેશ થ્રુ જે વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરાયેલા છે, એ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરાયેલા છે એ વ્યક્તિઓને વ્યવસ્થિત રીતે જમવાનું જાય એના માટે અમને ત્યાંથી એક મેનુ આપવામાં આવેલું છે કે જે મેનુ વાઇઝ એમના આરોગ્યને કોઈ નુકસાન ના થાય એ પ્રમાણે એમનો હેલ્ધી કોન્સેપ્ટ ફૂડ એક બનાવીને અમારે અહીંયાથી પાર્સલ આપવાનું હોય છે. એ પાર્સલ માઇક્રોવેવની અંદર પણ, એ કદાચ એમના રૂમની અંદર માઇક્રોવેવ હોય તો ગરમ કરી શકે એ રીતના માઇક્રોવેવના એના પાર્સલ હોય છે. એ પાર્સલની અંદર અમે એમને રોટી, સબ્જી, બે ટાઈપના સબ્જી છે એમાં, એક પનીર સબ્જી છે, એક વેજ સબ્જી છે, દાલ રાઈસ અને સલાડ છે, મીન્સ કે પિકલને એ બધું આપવામાં આવે છે. એની સાથે ટોટલી મુખવાસ અને સ્પૂન સાથે, મીન્સ કે વ્યક્તિને કોઈ અગવડ ના પડે એનું ધ્યાન રાખવામાં આવે છે. રસોઈ બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન આપવામાં આવે? સર, આ બાબતે તો હું કહેવા જઉં કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહેલેથી જ બહુ સચેત છે. નોર્મલી જ્યારે રેસ્ટોરન્ટ ચાલતી હોય છે તો પણ એમના રૂટિનની અંદર વારંવાર ચેકિંગ ચાલુ હોય છે અને અત્યારે તો એમના ટોટલી હેલ્થ ઓફિસર અને અહીંયા એમને ટોટલી એક સિસ્ટમ બનાવેલી છે કે ડિલિવરી સુધીની ક્વોરન્ટાઇન જે કરેલા છે એમને, ક્વોરન્ટાઇન જે ગેસ્ટ છે એમને ઘર સુધી પહોંચે એના માટે એક સ્વિગી અને ઝોમેટો થ્રુ એમને એક ડિલિવરી પાર્સલ સર્વિસ ચાલુ કરેલી છે. જ્યારે વાત કરીએ અહીંયાના હાઇજીન ફૂડની, તો હાઇજીન ફૂડની અંદર અહીંયા લિમિટેડ પર્સનને અને એમના જે કોર્પોરેશન અને આપણા નરેન્દ્ર મોદી, માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે કીધેલું છે કે ડિસ્ટન્સ ફોલો કરીને વર્કઆઉટ કરવાનું, તો ડિસ્ટન્સ ફોલો કરીને આપણે વર્કઆઉટ અહીંયા કરાવતા હોઈએ છીએ અને એની અંદર દરેક વસ્તુની એક લિમિટેશન્સ અને અહીંયા કોઈ વધારે પડતા ડિસ્ટન્સ ફોલો કરીને વધારે પડતા માણસોનો ક્રાઉડ ના રહે અને જેટલા વ્યક્તિની જરૂર છે એ વ્યક્તિ વાઇઝ આપણે કામ કરાવતા હોઈએ છીએ. ક્વોરન્ટાઇન લોકો માટેનું ફૂડ અહીં તૈયાર કરવામાં આવી રહ્યું છે ત્યારે એ બાબત પણ મહત્વની છે કે અન્ય કોઈ વ્યક્તિઓ અહીં પ્રવેશ ન કરે અને જે ફૂડ છે તે પણ નક્કી કરેલા વ્યક્તિઓ લાવવામાં આવે છે. કેવી રીતે કરે? તમને આ બાબતે હું જાણ કરું કે અહીંયા એમને અમારે અહીંયાથી ફૂડ્સ જે પાર્સલ છે બે ટાઈમ્સ આપવાના હોય છે, એક બપોરનો લંચ હોય છે અને એક રાતના લંચ ડિનર હોય છે.
તો રાતના ડિનર અને અમારે એમને સ્વિગી જોડે એમને મીન્સ કે કોર્પોરેશને એમના મદદથી સ્વિગીએ એક ટાઈમિંગ સર નક્કી કરેલા છે કોર્પોરેશન થ્રુ કે ભાઈ 11 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે પાર્સલ પહોંચી જાય. થોડો આગળ પાછળ થઈ શકતું હોય છે કારણ કે શું હોય છે ડિલિવરી કરવાના ઘણા બધા પાર્સલ હોય છે એટલે અડધો પોણો કલાક આગળ પાછળ થતું હોય છે. પણ કોર્પોરેશને એવરી મોટી એક આ જવાબદારી લીધેલી છે અને અમારી જોડે દરેક વ્યક્તિના લિસ્ટ છે કે કયા કયા વ્યક્તિને કઈ કઈ જગ્યાએ કેટલા લિસ્ટિંગ થ્રુ કેટલા પાર્સલ પહોંચાડવાના છે અને પાર્સલ કેટલા વાગે પહોંચશે એનું અપડેશન્સ ડાયરેક્ટ હેલ્થ ઓફિસર સુધી જતું હોય છે કે એમના જોડે ઓનલાઈન રિપોર્ટ જતો હોય છે કે કેટલા વાગે આ રિપોર્ટ પહોંચ્યા, કેટલા વાગે આ પાર્સલ પહોંચ્યા ને એમની કોઈ પણ કમ્પ્લેન હોય કે જે પણ ક્વોરન્ટાઇન કરાયેલા છે તો એમની કોઈ પણ કમ્પ્લેન આવતી હોય છે એ પણ અહીંયા જે તે ડિલિવરી પર્સન હોય એ આવતા હોય છે. એમને દરેક સુપરવાઇઝર એમને જે ક્વોરન્ટાઇન બાર બોર્ડ મારેલું છે કર્મચારીનું એ કર્મચારીને એમને કમ્પ્લેન કરી તો અમારી સુધી પહોંચી જાય છે કમ્પ્લેન. ચિત્ર 1500 સુધી ક્વોરન્ટાઇન કરાયેલા વ્યક્તિઓ હાલમાં જોવા મળી રહ્યા છે, સાથે જ 101 જેટલા ક્વોરન્ટાઇન સેન્ટરો અમદાવાદમાં ઊભા કર્યા છે. માટે આ જ પ્રકારે અલગ અલગ રેસ્ટોરન્ટ અલગ અલગ ઝોનમાં અલગ અલગ વિસ્તારમાં ઊભા કરવામાં આવ્યા છે, નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં નક્કી કરાયેલા વ્યક્તિઓને જ માત્ર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને તેમના દ્વારા તૈયાર કરાયેલું ફૂડ ક્વોરન્ટાઇન થયેલા લોકોને આપવામાં આવી રહ્યું છે, જેથી કરીને કોઈ પણ પ્રકારે ફૂડમાં પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન સર્જાય, સારામાં સારું હાઇજીન કન્ડિશન જળવાઈ રહે તેનું પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ચિત્રા આભાર જિજ્ઞેશ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો 1500થી વધુ લોકો જે હોમ ક્વોરન્ટાઇન હેઠળ છે તેમના માટે જમવાની આ વ્યવસ્થા કરવામાં આવી છે અને આપને જણાવી દઈએ કે આ સાથે એક રીતે કોરોનાનું સંક્રમણ અટકે તે પ્રમાણેના પણ પ્રયાસો એમસી તરફથી થઈ રહ્યા છે. કારણ કે જે લોકો હોમ ક્વોરન્ટાઇન હેઠળ છે અને જેમનામાં પણ જે લક્ષણો છે તેઓ જો બહાર નીકળશે તો ક્યાંક ને ક્યાંક આ સંક્રમણ વધુ ફેલાય અને તેને રોકવા માટે એમસી તરફથી આ મહત્વપૂર્ણ કામગીરી